જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, જે દિવસે ઘરમાં શાક ન હોય ત્યારે આ એક નવી સ્ટાઇલનું તમે આ શાક બનાવો, એટલું જબરદસ્ત ટેસ્ટી છે કે તમે રોટલી કે ભાખરી વગર એમ નેમ ખાયા કરશો, એટલું ટેસ્ટી છે. ગેરંટી છે ફ્રેન્ડ્સ કે તમે બનાવશો તો ઓછું પડશે, ઘરમાં નાના મોટા બધા માંગી માંગીને ખાશે, એટલું જબરદસ્ત ટેસ્ટી છે. સો બનાવવાનું શરૂ કરીએ. એક પેનમાં લેવાનું છે તેલ. તેલ ગરમ થાય એટલે લઈશું રાઈ. રાઈ થોડી તતળી જાય એટલે લઈએ જીરું. રાઈ અને જીરું બેઉ તતળી જાય એટલે લઈશું થોડી હિંગ. ઉનાળામાં ઘણીવાર સારા શાક નથી મળતા તો આ બેસ્ટ ઓપ્શન છે ફ્રેન્ડ્સ. એ દિવસે તમે આ બનાવો, બધાને મજા આવી જશે. હવે લઈશું લીમડો. અને જ્યારે પણ તમે લીમડો નાખો ત્યારે આ રીતે કાપીને નાખજો તો ફ્લેવર બહુ સરસ આવશે. હવે બધું બરાબર તતડી જાય એટલે એડ કરશું કાંદો. અને કાંદાને બારીક સમારવાનો છે અને આપણે એક નાનો જ કાંદો લેવાનો છે. હવે કાંદા જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરશું. આ તમે સ્ટેપ બાય સ્ટેપ ફ્રેન્ડ્સ ફોલો કરજો, સુપર યમ્મી આ શાક બનશે. હવે અહીંયા કાંદા સોફ્ટ થઈ ગયા છે એટલે હવે લઈશું આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને લીલા મરચાની કટકી. લીલા મરચા આ રીતે બારીક સમારીને નાખજો, લીલા મરચાની પેસ્ટ નહીં નાખતા, આ રીતે કટકા નાખશો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે. અને હવે આને આપણે ફ્યુ સેકન્ડ્સ કૂક કરશું, ફ્યુ સેકન્ડ્સથી વધારે નથી કરવાનું. ફ્યુ સેકન્ડ્સ થઈ જાય એટલે આપણે હવે એડ કરશું મસાલાસ. ને મસાલાસ એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખજો. હવે મસાલામાં લઈશું લાલ મરચું, તમારા ટેસ્ટ પ્રમાણે હળદર, ધાણા જીરું, વરિયાળીનો પાવડર. ફ્રેન્ડ્સ વરિયાળીનો પાવડર આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એની ફ્લેવર મસ્ત આવે છે. ફ્રેન્ડ્સ તમારી પાસે વરિયાળીનો પાવડર ન હોય તો થોડી વરિયાળીને દસ્તામાં અધકચરી કૂટી કાઢવાની, આની ફ્લેવર બહુ જ જરૂરી છે આમાં. હવે મસાલા એકવાર મિક્સ કરી કાઢીએ. અને આમાં કૂક બહુ મસાલા નથી કરવાના, ફક્ત મિક્સ કરવાના છે. અને ફ્રેન્ડ્સ મેં અહીંયા બહુ જ ઓછું તેલ નાખ્યું છે, તમને જો તેલ વધારે નાખવું હોય તો તેલ તમે એડ કરી શકો છો. હવે ફ્યુ સેકન્ડ્સ આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એડ કરશું ટામેટું. અહીંયા એક નાનું ટામેટું લેવાનું છે અને એને બારીક કાપવાનું છે. હવે લઈશું મીઠું એટલે ટામેટું જલ્દી સોફ્ટ થઈ જાય. અને બારીક કાપેલી કોથમીર. કોથમીર આ રીતે આપણે પહેલેથી નાખી દઈશું એટલે એની ફ્લેવર મસ્ત પકડાય છે. હવે બધું આપણે એક મિનિટ માટે કૂક કરશું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે. હવે તમે જોઈ શકો છો અહીંયા આપણું મસ્ત મસાલેદાર અહીંયા પ્યુરી તૈયાર છે. હવે એક મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે આમાં એડ કરશું થોડી ખાટી છાશ. બહુ ખાટી પણ નહીં અને બહુ મોળી નહીં, એ ટાઈપની લેવાની છે. અને છાશ થોડી જાડી લેજો ફ્રેન્ડ્સ, બહુ પતલી છાશ નહીં લેતા. અને છાશ નાખ્યા પછી કન્ટિન્યુઅસ આને હલાવવાનું છે, નહીં તો તમારી છાશ ફાટી જશે. આ રીતે આપણે કન્ટિન્યુઅસ હલાવશું. તો એકવાર બરાબર હલાવીએ પછી મિક્સ થઈ જાય. હવે એડ કરશું ફક્ત અડધી ચમચી સાકર. આ ઓપ્શનલ છે પણ ફ્રેન્ડ્સ આ તમે નાખી જોજો, બહુ જ સરસ લાગશે, ખટાશને બેલેન્સ કરશે. ને હવે લઈશું પાણી. પાણી એક સાથે નહીં નાખતા, ધીરે ધીરે નાખજો. ને તમને જે પ્રમાણે ગ્રેવી જોઈએ, ઘટ કે પતલી, એ પ્રમાણે કરી શકો છો. અહીંયા આપણે બહુ પતલી પણ ગ્રેવી નથી કરવાની ને બહુ ઘટ પણ નથી કરવાનું, સો એ પ્રમાણે લઈશું. અને હવે ફક્ત એક ઉકળો આવે ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે. એક ઉકળો આવવા દેવાનો છે. સો તમે જુઓ કે આ કેટલું ઇઝી છે. અને જે આ શાક બનશે ફ્રેન્ડ્સ, ખાતા જ રહેશો, એટલું ટેસ્ટી. સો હવે તમે અહીંયા જોઈ શકો છો કે એક ઉકળો આવી ગયો છે. એટલે એકવાર આ ઉકળો આવી જાય એટલે આપણે આમાં નાખીશું
બે ચપટી, ફક્ત બે ચપટી ગરમ મસાલો. ફ્રેન્ડ્સ, બે ચપટીથી વધારે નાખતા નહીં, નહીં તો ટેસ્ટ એકદમ બદલાઈ જશે. ગરમ મસાલો ફક્ત બે ચપટી. હવે ગરમ મસાલો નાખ્યા પછી આપણે બધું એકવાર પાછું મિક્સ કરી લઈએ અને મિક્સ કર્યા પછી ફાઇનલી ટેસ્ટ કરી જોવાનું. જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. ફ્રેન્ડ્સ, સુપર ટેસ્ટી છે આ, મસ્ટ ટ્રાય રેસીપી છે. હવે આપણે આમાં એડ કરશું પાપડી ગાંઠિયા. પાપડી ગાંઠિયા ફરસાણવાળાની દુકાનમાંથી અથવા તો કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી પણ ઇઝીલી મળી રહે છે. હવે આપણે પાપડી ગાંઠિયાને આમાં એડ કરવાના છે. તો યાદ રાખજો કે એક ઉકળો આવી જાય પછી જ આપણે એડ કરશું. હવે એડ કર્યા પછી એકદમ જેન્ટલી આપણે આને મિક્સ કરશું અને પાછું એકવાર પાછું આને ગરમ કરી લઈશું. સો હવે તમે જુઓ છો કે અહીંયા પાછો એકવાર ઉકળો આવી ગયો છે, એટલે તરત ગેસ બંધ કરી દેવાનો ફ્રેન્ડ્સ, પછી વધારે કૂક કરવાનું નથી. સો અહીંયા આપણું મસ્ત ટેસ્ટી પાપડી ગાંઠિયાનું શાક તૈયાર છે. હવે આપણે સર્વ કરશું. આ જબરદસ્ત ટેસ્ટી શાક છે અને ઘરમાં ગરમ તો ખાવાની મજા આવી જાય છે. અને આ એ ટાઈપનું શાક છે જે નાના મોટા બધા એન્જોય કરી શકશે. એકવાર તો જરૂરથી બનાવી જોજો. ને ઉપર ગાર્નિશ કરશું કોથમીરથી. આ ફ્લેવરફુલ ટેસ્ટી શાક બનાવતા જરી પણ વાર નથી લાગતી ફ્રેન્ડ્સ, તો તમે પણ બનાવો. અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.